નમસ્કાર, હું છું ગોપી ઘાંઘર. આપ જોઈ રહ્યા છો નેટ ન્યૂઝ. વડોદરાના જે સમાચાર છે, 12 બાળકોના મૃત્યુ થયા છે, 2 શિક્ષિકાઓના મૃત્યુ થયા છે, પરંતુ આ બધા માટે જવાબદાર કોણ? તંત્રનું એ લાપરવાહી કે જેના કારણે આ લોકોના મૃત્યુ થયા છે, કે પછી એ બોટ વાળો કે જેને એ લોકોને બેસાડ્યા, ત્યાં આગળ 14ની કેપેસિટીની સામે 27 લોકોને બેસાડ્યા, તે જવાબદાર? હવે પોલીસ આખા મામલે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, સાથે સાથે રાજનીતિ પણ થઈ રહી છે. કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે તંત્રએ ધ્યાન ન આપ્યું, પરંતુ જે લોકોના વાલ સોયા ગયા છે તે પરિવારને જ ખબર પડી રહી છે કે તેમના ઉપર શું વીતી રહી છે. આપણી સાથે આ જ વિષય પર વાતચીત કરવા માટે અત્યારે જોડાઈ ગયા છે જગદીશ મહેતા સર. સર નમસ્કાર. સર સર જે રીતના અત્યારે પોલીસ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે ને, એવું કહેવાય રહ્યું છે કે પરેશ શાહનું નામ નથી નાખવામાં આવ્યું. દરેક માતા પિતા કહી રહ્યા છે કે અમારા જે ગુનેગાર છે, અમારા બાળકોની જેમને હત્યા કરી છે, તેવા લોકોને સજા આપવામાં આવે. મોરબીનો કેસ પણ આપણે ખૂબ નજીકથી જોયો, હજી સુધી એ કેસમાં કંઈ થયું નથી, અને આ કેસ બીજો આપણી સામે આવ્યો. ક્યાંક ને ક્યાંક તંત્રની લાપરવાહી એટલી જ જવાબદાર છે બેન. શરૂઆતથી જ આપણે જેમ રાજકોટની, સૌરાષ્ટ્ર, ગુજરાતની તમામ કરુણાંતિકાઓમાં જે રૂટીન બનતું આવ્યું છે, એ જ આ ઘટનામાં પણ બની રહ્યું છે. તમે આપે જેમ કીધું તેમ મુખ્ય કોન્ટ્રાક્ટર જે વડોદરા નગરપાલિકાની ટીપી સ્કીમના મુખ્ય જે ચીફ છે, એના સગા ભાઈ છે પરેશભાઈ શાહ. આમાં શાહ અટક બહુ કિંમતી છે, અને એટલે જ અત્યારે જે તથાકથિત ગુની નોંધવામાં આવ્યા છે, ગુનામાં પરેશ શાહનું નામ નથી. તમે કલ્પના કરો, જે નગરપાલિકાએ પરેશ શાહને કોન્ટ્રાક્ટ આપ્યો છે એન્જિનિયર પાર્ક આખાનો, અને પરેશ શાહ કોઈ નાની હસ્તી નથી. આ જે તળાવની કાંઠે 12 દીકરાઓ ડૂબી મર્યા આ પાપી લોકોના કારણે, એ તળાવની કાંઠે આનો પેટ્રોલ પંપ પણ છે. અને વૈષ્ણવ સમાજના દિગ્ગજ ધર્મગુરુ થી માંડીને રાજકારણના શીર્ષ નેતાઓ સુધી આની સીધી પહોંચ છે. અત્યારે વડોદરાના સીપી અનુપમસિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ કરીને નેકરા ફીફા ખાંડ્યા. એણે કીધું કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મને તો એમ થાય કે પત્રકારોએ પણ આવી વાહિયાત પ્રેસ કોન્ફરન્સ નું એટેન્ડ કરવા કરતા એની પર એટેક કરવો જોઈએ, કારણ કે તમને રાખ્યા જ છે કાર્યવાહી કરવા. સવાલ એ છે, તમે કાર્યવાહી નહીં કરો એવું કહેવાનું હોય તો 100% પ્રેસ કોન્ફરન્સ બરાબર છે કે અમે કાર્યવાહી નથી કરવાના, પણ અમે કાર્યવાહી કરીશું, ચમરબંધીને છોડશું નહીં, સરકારે કીધું છે કે આ કરો. વોટ નોનસેન્સ! આ તો એના માટે તો છુઓ, તમે સેના પગાર ખાવ છો જેના 12 દીકરા અને 1-5 ધોરણ, તમે બેન કલ્પના કરો એની એની વય મર્યાદા શું હોય. હવે આવી બાળુડાની આખી જિંદગી હોમાઈ જાય, માવત. આપણે તો કહેવતમાં તો એવું કે છે કે ગોળ વિના સૂનો કંસાર ને માં વગર સૂનો સંસાર. આ કેસમાં જુદું થયું છે, આમાં તો બાળુડા વગર માનો સંસાર આખો જેને કહેવાય ને સૂનો થઈ ચૂક્યો છે. આટલી દારૂણ ઘટનામાં આપણે જરાય લાગણીવશ ન થઈએ, પત્રકાર છીએ, કે તટસ્થ રીતે મૂલ્યાંકન ને વિશ્લેષણ આ ઘટનાનું કરીએ, કે લાગણીમાં આવી જઈને આપણે શ્રાપ નથી આપતા, પણ જે લીપાપોથી હવે થઈ રહી છે તેના ઉપર તો અચૂક અને સચોટ આપણે કહેવું જોઈએ. કારણ કે હવે આ તો આ તમારી જાણ ખાતર જે થઈ રહ્યું છે, એ શું થઈ રહ્યું છે અત્યારે, કે પાપણોમાં અદાલત ભરાશે અને સમણા જોવાના ગુના કર્યા છે જે કવિ કહી ગયા છે ને, એવી તો હાલત છે. અને કાંટાઓની અદાલત હવે બેસશે, લેવાને ફૂલોની જુબાની ફૂલોની. તમે વિચાર કરો, પરેશ શાહ કે એના પેટા કોન્ટ્રાક્ટર જેણે પણ આ કાળા કૃત્ય કર્યા છે, જવાબદેહી નક્કી છે, કન્ફર્મ છે. પરેશ શાહ કોઈ એલિયન્સ નથી, બ્રહ્માંડમાંથી ક્યાંય વયોગ્ય ને હવે પરેશ શાહ મળે નહીં, દેશ વટો આપી દે એવું ક્યાંય નથી. એ કોઈ મોટા રાજનેતાના ઘરના કે ફાર્મ હાઉસમાં કે કોઈ મોટા ધર્મગુરુના આશ્રમમાં 100% આશ્રય લઈ રહ્યો હશે, 1001%. જે કેસ જે રીતે મોરબી દુર્ઘટના પછી જયસુખભાઈ પટેલ ચૂંટણી પૂરી થયા પેલા ન મળ્યા કે ન જ મળ્યા,
અને ચૂંટણી પૂરી થઈ ગઈ, ભારતીય જનતા પાર્ટી વાસ્તે જાતે જીતી પણ ગઈ, અને પછી પૂજ્ય શ્રી પ્રગટ થયા, અને પછી એની તથા કથિત લીફાફોથી શરૂ થઈ. આપણે એમ નથી કેતા કે જે છોકરાઓ ગુજરી ગયા છે કમનસીબે એને તમે પાછા લાવો સ્વાભાવિક છે. તો સોનિયા ગાંધીના પતિ એ શહીદ થઈ ગયા તો એ ન લાવ્યું છે કે સત્તા ઉપર હોવા છતાં. એટલે સવાલ એ નથી, એ લાગણી ભરી વાતો છે કે એ તો એના માવતર શરાબ દે. અમે એમ આપણે પત્રકાર તરીકે એમ કહીએ છીએ કે તમે જયારે મૃદુ અને મક્કમ સરકારના દાવા કરો છો તો એવો દાવો સાબિત કેમ નથી કરી શકતા? કેટકેટલી ઘટના ગણાવું, મોરબીની પુલ દુર્ઘટના તો અત્યારની 135 જણાની વાત છે. એ પેલા સુરતમાં તક્ષશિલા કાંડ થઈ ગયો, 23 જેટલા છોકરા જીવતા સળગી મર્યા, તમે કલ્પના તો કરો બેન. એ પછી કચ્છમાં એક સ્ટીલ પ્લાન્ટમાં ધગધગતો સ્ટીલનો પ્રવાહ આખો શ્રમિકો ઉપર પડે છે, સેફ્ટીના કોઈ માયને રાખવામાં આવ્યા નથી, અને એમાંથી 3 થી 4 ભરતું થઈ ગયા છે, અને 6 થી 7 શ્રમિકો અત્યારે ગંભીર છે. તમે બજારમાં નીકળો અને ત્યારે તમને રખડું ઢોર એ શિંગડા ભરાવે, તમારી ઉપર કૂદે, તમને કરડે, તમને મારી નાખે, તેમ છતાં માલધારીઓના સંગઠને પ્રચંડ વિરોધ કર્યો. સરકાર તળિયે બેસી ગઈ, કાયદો તો બનાવ્યો હતો એ પાછો મ્યાનમાં તલવાર નાખી દીધી, અને આજે તમારી જાણ ખાતર દર 2 દિવસે આપણે જોઈએ છીએ ગાય કોઈને કરડી જાય છે, કોઈની માથે ખૂંદે છે, વગેરે વગેરે. તમારા ને મારા નાના છોકરા શેરીમાં રમવા જાય અને હડકાયાથી માંડીને બીજા બધા કૂતરાઓ જેના ખસીકરણ માટે લાખો રૂપિયા આપવામાં આવતું હોવાનું બધા જ આપણે રેકોર્ડ ઉપર છાપીએ છીએ. દરેક મહાનગરપાલિકા લાખો કરોડો રૂપિયા એમાં વાપરે છે કે અમે એનું ખસીકરણ કરી નાખ્યું, હવે આ કોઈ કામના નથી. તેમ છતાં એની વસ્તી વધતી જાય છે અને એ કરડે છે, છોકરાઓને મારી નાખે છે. આમ છતાં મને તમે કહો કે મોરબીમાં એસઆઈટી બેસાડી હતી, તક્ષશિલામાં એસઆઈટી બેસાડી છે, અને આમાં એસઆઈટી બેસાડી. એસઆઈટી એટલે શું છે? અરે ભાઈ, સરકારની ભગીની સંસ્થા જેવું છે એસઆઈટી. એટલે કઈ ઉપરથી આવેલું નથી કે રામ રાજ્યની જેમ આદર્શ પ્રમાણે કરે, એમાં પાછું આદેશ પ્રમાણે થાય, આદર્શ પ્રમાણે નહીં. એટલે બેન, આમાં કશું જ નથી થવાનું. 10 દિવસ તમે ને હું જેમ મરસિયા ગાય એમ 100% 2-3 દિવસ આવું થશે, અને સરકાર શું રાહ જોઈ રહી છે? બીજી કોઈ સારી કે ખરાબ, બે કહું છું ના, યોગાનુયોગ એને તો છે. 22મી તારીખે તો રામલલ્લાનો અવસર આવી જ રહ્યો છે. એટલે ડાયવર્ટ કરવા માટે આજે શું થયું છે? આજે શ્રી જે ચાવડા કોંગ્રેસના ધારાસભ્ય ગાંધીનગર છે, ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા, એ પણ જે એક જાતનું ગતકડું હતું, કાલે ભળી શકા હોત, 2-4 દિવસ પછી ભળી શકા હોત. સર, તમારો અવાજ નથી આવી રહ્યો. આપનો અવાજ નથી આવી રહ્યો, ફરીથી રીકનેક્ટ કરવું પડશે. જી જી, આપનો અવાજ આવે છે સર. ઓકે, તો એ જે પ્રકારે એક પછી એક પત્તા ઉતરવામાં આવે છે કે ચાલો ટ્રાય કરીએ, આનાથી કોઈનું માઇન્ડ ડાયવર્ટ થાય છે. હવે એ ન થાય તો 2 દિવસ પછી તો રામલલ્લાનો કાર્યક્રમ છે જ દેશવ્યાપી. હું એમ કહું છું, ઘટનાઓ બને, એવડું મોટું શાસન છે, એવડો મોટો દેશ છે, કરણાંતિકા બધે બનતું હોય છે. એવું નથી કે સરકાર ભગવાન નથી, પરંતુ સરકાર જે છે માયમાં સરકારની ફરજ છે કે જનતાની સુખાકારી ને સર્વાંગી સલામતી જળવાઈ રહે એવો અહેસાસ તો એને કમસે કમ કરાવવો જ જોઈએ, અને એની નૈતિક ફરજ એ ઉપકાર નથી. જેમ અનુપસિંહ ગોહિલ ગેહલોત એમ કહે છે કે અમે ચમરબંધી ને નહીં છોડીએ અને અમે કાનૂની કરીએ, ભલા માણસ, આ કે કોઈ સ્ક્રિપ્ટ છે? આ કઈ કહેવાની વાત છે? તમે ને હું મીડિયામાં છે, હું એમ તો કે ના ના, હવેથી હું એક કામ કરું, લેખ લખીશ, હું છાપું, બહાર પાડીશ. એનો શું મતલબ છે? એટલે બેન, આ તમામ દારૂણ ઘટનાઓમાં આપણે એમ નથી કહેતા કે ગયેલા છોકરાને પાછા લઈ આવી દે, સ્વાભાવિક છે, એ સંભવ નથી. પરંતુ જે લોકોએ પોતાના વહાલ સોયા દીકરા ગુમાવ્યા છે બેન, એના ઘરે જઈને અથવા એને બોલાવીને ઘરે જ જવું જોઈએ. આખી અરજી સરકારે એના ઘરે જ જવું જોઈએ, એને અને એના આ જે દરોળ ઘટના બની છે એમાં શિક્ષક કરવી જોઈએ, એને આશ્વાસન નહીં, એને કેવું જોઈએ તમે કહો તેમ અમે કરીએ. પેલી વાત તો તમે શું ઈચ્છો છો, ચાલો એની પહેલામાં પેલી ફરજ છે એને એમ કરવું જોઈએ, તમારી ઈચ્છા શું છે? કારણ કે જે બનાવ બની ગયો એ સ્વાભાવિક છે, બની તો ગયો છે, એટલે હું અમે તમારા સંતાનો વાપસ ન લાવી શકીએ. પરંતુ તમારી ઈચ્છાઓ હવે જે કઈ છે એવું શું કરીએ કે તમને એમ લાગે કે કમસે કમ અમે અમારા ફરજમાંથી ચૂકતા નથી, એવો તો અહેસાસ કરાવવો જોઈએ.
આ એક વાત થઈ. બીજી વાત થઈ, તમે 4 લાખ ને 5 લાખ નું પેકેજ જાહેર કરી દો તો ભલામણ, આ તો જિંદગીની કિંમત આંકવા જેવી વાત છે. પણ ખેર, ગરીબ માણસો ને સારું છે, કદાચ એના સંતાન હોય કે 4-5 લાખ રૂપિયા અત્યારે મળતો હતો. પણ આ રોષ ઠાલવવા માટે કરવામાં આવતું કૃત્ય છે. અને વાત એટલા માટે કહું છું બેન, 4 લાખ આપો કે 40 લાખ આપો, ભાઈ સરકાર શું કામ આપે છે? આ કર્યું કોને? પરેશાહ નામના કોન્ટ્રાક્ટર, જે 150 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટ ખાઈ પીને ઠેસડા કરે છે, જેના ફાર્મ હાઉસ, જેના પેટ્રોલ પંપો, જેના બાકીના અન્ય ધંધાઓ ધામે ધીમે છે, એ પાપી લોકો પાસેથી ન લેવા જોઈએ પૈસા? સરકારે એવી જાહેરાત કરવી જોઈએ કે ઓન ધ સ્પોટ હમણાં અમે આપીએ છીએ, કારણ કે અમે એને ગોતીએ એની પાસે લઈએ, એની બધી વાર લાગે તો તમને અત્યારે ઇમરજન્સીમાં અમે કોઈ બાનાબાજી ન કરીએ. એટલે સરકાર 4 થી 40 લાખ ભલે આપે. અને આ જે બાળુડા હોપ થઈ ગયા છે, હજી તો એની કેરિયર તમે જુઓ, ખીલતા ફૂલતા બાળકો હતા, હજી તો એ ભવિષ્યમાં કોણ શું થાક, કોઈ ડોક્ટર થાક, કોઈ એન્જિનિયર થાક, કોઈ સાયન્ટિસ્ટ થયો હોત, કોઈ મોટો કર્મકાંડી, કોઈ મોટો ઓફિસર થયો હોત, તો એનું તમે શું મૂલ્ય આપો? 4 લાખ રૂપિયા. એટલે આ આના કરતા 40 લાખ આપો હું એમ કહું. પણ એમ સરકારે જાહેર કરવું જોઈએ કે અત્યારે અમે આપીએ છીએ, કારણ કે અમે સીધા જવાબદાર, અથવા તો જવાબદાર વ્યક્તિ તો એક સરકાર છીએ, પરંતુ આ સહિત નો આ પરિવાર, જે પીડિત પરિવારો છે, જે કઈ રકમ છે એ બધી જ રકમ અમે આના જે કોઈ દોષિતો છે એની પાસેથી વસૂલ કરીશું, અને કરવી જ જોઈએ. ઉત્તર પ્રદેશમાં બુલડોઝર લઈને ફરી વળે છે માફિયાઓ ઉપર અને અપરાધીઓ ઉપર યોગીની સરકાર. અહીંયા તમે બુલડોઝર લઈને કેમ ભાઈ પરેશાના ફાર્મ હાઉસમાં તેના ઘરે ન જઈ શકો, મામા માસીના છે? પણ જગદીશભાઈ, સવાલ તો અહીંયા એ છે ને કે પરેશાનું તો નામ પણ એફઆઈઆર માં નથી નાખ્યું. બેન આ ટેકનિકલ એરર છે, જે રીતે આપણે સૂત્રોએ જણાવ્યું, સૂત્રોએ જણાવ્યું કહી અને આપણે બધાને કહીએ છીએ, વાસ્તવમાં તો આપણે બુદ્ધિપૂર્વક બધો ખેલ પાડ્યો હોય છે. સેમ પોઝિશન છે. હું એમ કહું છું, પરેશાન તમે કોન્ટ્રાક્ટ નગરપાલિકાએ કોને આપ્યો? ધેટ્સ ઓલ. નગરપાલિકાએ કોન્ટ્રાક્ટ કોને આપ્યો? પછી પેટા પ્રશ્નો આવે છે કે એને પછી કોઈને બીજાને પધરાવ્યા, તો મૂળ તો તમે કોને આપ્યો છે? પરેશાહ નું નામ છે, નરેશાહ નો ભાઈ પરેશાહ, જે સિટી ત્યાંના સિટી શાખાના જે વડા છે મહાનગરપાલિકાના, એના ભાઈને કોન્ટ્રાક્ટ એને બુદ્ધિપૂર્વક અપાયો છે. પછી એને અમુક ટકાવારી લઈને બાજીના બીજાના પાડી દીધો, એટલે તમે જાણો ઉછળ પાવ બનાવવા વાળા જે છે એ હોડકા હાંકતા હતા 16 ની કેપેસિટીમાં 32 ને ભરવા, ને જેમ તેમ ભરવા, ને કોઈ જાતની વ્યવસ્થા નહીં, લાઈફ જેકેટ નહીં, ફલાણું નહીં, કઈ સિક્યુરિટી ના પ્રોપર્સ નહીં, કોઈ તરવૈયો નહીં. અને તમે આપણે બધા જાણીએ છીએ તેમ બાર બાર સંતાનોના માવતરના ચિરાગ બુજાઈ ગયા, એના ચૂલા ઠરી ગયા, એનો આત્મા ઘવાઈ ગયો, એની જિંદગી બરબાદ થઈ ગઈ. બેન તો સવાલ એ છે કે તમે ટેકનિકલ એરર કહીને એમ કહી શકાય ખરું કે છગન નો કોન્ટ્રાક્ટ હતો મગન? અરે અમે ક્યાં પરેશાય ને કહીએ, ચાલો પરેશાય નિર્દોષ છોડી ગયો, કોઈ તો છે જે તમે કોન્ટ્રાક્ટ કોઈને આપ્યો તો છે, કે કોઈ એની જાણે એમને મીંડા હોડકા આંકવા? તો છગન મગન ગમે ને, અમારે પરેશાય રે, અમારે એટલે કે પ્રજાને પરેશાય રે, ક્યાં દુશ્મનાવટ હતી? ગઈકાલ સુધી તો કહીએ પરેશભાઈ ને કઈ કીધું નતું, બહુ માનવાચક શબ્દ થી લોકો બોલાવતા હતા, જાહેર ફંક્શન માં જાતા હતા, એના તસવીરો છે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથે અને એક વૈષ્ણવ સંપ્રદાયના એક દિગ્ગજ મહારાજ સાથે. એટલે એ તો માનનીય હતા ગઈકાલ સુધી. હવે તમે જયારે આ કેસમાં સંડોવાયા છો, તમારે સીધી રીતે ના ભોગ બન્યા છો, એટલે તમે કે તમારા જે હોય તે કોર્પોરેશન ક્યાં, અને કોર્પોરેશન ક્યાં છે એ તો આઉટ ઓફ નેટવર્ક છે. તમે જુઓ પોલીસ પણ શું કહી રહી છે કે આમાં કોણ જવાબદાર છે, કોણ કોન્ટ્રાક્ટર છે, કોણે પેટા કોન્ટ્રાક્ટ લીધો છે, કોની ભૂલ છે, સેફ્ટી મેજર્સ કોણે નક્કી કર્યા? અરે આ બધું તો પછી છે. હું તમને એમ કહું, કોર્પોરેશને જેને કોન્ટ્રાક્ટ આપ્યો એ કોઈ શરતે આપ્યો હોય કે એમને ખાલી દઈ દીધો કે હવે જાઓ મજા કરો, હોડકા આપો તો આપો, ફાવે એમ કરો, પાણી તમારું હોડકાય, તમારા છોકરાય તમારા, એવું તો ના હોય. એમાં તો ટર્મ્સ એન્ડ કન્ડિશન લખી હોય ને, આટલા સેફ્ટી મેજર્સ જે તમારે પાળવા જોશે, એનો રિપોર્ટ તમારે અમુક સમય પ્રમાણે અમને કરવો જોશે, અમે મોનિટરિંગ કરીશું, મોનિટરિંગમાં કોઈ જો ખામી દર્શાવશે તો તમને દંડ થશે, વગેરે વગેરે. ક્યાં ભાઈ એ બધું તંત્ર, ઈ કોર્પોરેશન વાળા ક્યાં ગયા? હાલો પરેશભાઈ નથી મળતા, આ તો છે ને બધા કોર્પોરેશન વાળા, કોઈ ડિપાર્ટમેન્ટ નામની ચીજ કરી કે નહીં, તો એને કેમ કોઈ ઇમરજન્સી? એ પણ એમાં દોષિત જ કેમ આખાઈ ગયા કે તમે મોનિટરિંગ કેમ ન કર્યું? કાલે મને છાપું હકાવવા કોઈ એક શેખરે સોંપી દીધું, જગદીશભાઈ તમે છાપું બહાર પાડો, એટલે હું પેલે પણ ગધેડાનો ફોટો છાપું હાલે અને પછી કઈ નોટ. એટલે આ બધી બાબતો સરકારની તો આ કેસેટ છે, અને કેસેટ મોરબી પૂરતી નહીં, તક્ષશિલા થી માંડીને તક્ષશિલા પહેલાની પણ જેટલી ઘટનાઓ છે ત્યાંથી આ જ પેટર્ન બધી આવેલી આવે છે. એટલે સવાલ એ નથી બેન કે હવે વયું ગયું તો ભલે વયું ગયું,
તમે એ તો થઈ ગયો, એમાં કઈ છૂટકો નથી, પરંતુ એક એના પીડિત માવતર ને અહેસાસ ન કરાવી શકાય એવું તે કદી બનતું હશે? અચ્છા તમને કહું, અત્યારે રામ જન્મ મહોત્સવ નો ચારે કોર વડોદરા રાજકોટ સુરત અમદાવાદ બધી ગામે ગામ ધજાકા ફટાકા રેલી રેલા આ તે રામની ચોપાયો ધર્મ કથાઓ ધાર્મિક અહીંયા અમારે ત્યાં ભાગવત કથા દેખી છે રાજકોટમાં અને બીજા રામાયણ ના કાર્યક્રમો થઈ ગયા છે, ક્યાંય કોઈએ એક મિનિટની શોકાંજલિ અમારે રાજકોટમાં વળી પાડી છે? અહીંયા ધર્મરક્ષક સમિતિ દ્વારા વીરાણી ચોકના કાર્યક્રમ છે તો એમાં અમે એને કીધું અને એ લોકોએ શોકાંજલિ પાઠવી, પણ મેં બાકી ક્યાંય આખા કાર્યક્રમમાં આખા રાજ્યમાંથી કે કોઈએ કાર્યક્રમ મુલતવી રાખ્યો હોય, કોઈએ મોકૂફ રાખ્યો હોય, કોઈએ શ્રદ્ધાંજલિ આપી હોય, કોઈએ એવું જાહેર કર્યું હોય કે અમે આજના જે કાર્યક્રમ છે માનવીઓ એ કાર્યક્રમની સંપૂર્ણ સાદગીથી ઉજવીએ છીએ અને એ નિમિત્તે અમસ્તાઈ ખર્ચો કરીએ 5-50 લાખ રૂપિયા જે છે એ આ પીડિતોને આપીએ, એવું કોઈ ક્યાંય સાંભળ્યું? તો શેની સરકાર મને કયો? એટલે આ તો એવું છે, તમે બજારમાં નીકળો તમને કૂતરા ફાડી ન ખાય તો તમારું તમે તમારા ભાગ્યશાળી, કૂતરા ફાડી ખાય તો તમારા દુર્ભાગ્ય, તમે બજારમાં જાઓ તમને ઢોર ઝીકે ન ચડાવે તો તમે ભાગ્યશાળી, ઝીકે ચડાવે તો તમારા દુર્ભાગ્ય, તમે બહાર જાઓ હિટ એન્ડ રનમાં તો તમને ઉડાડી દે તો તમારા દુર્ભાગ્ય, તમને બચાવી તમે બચી જાઓ તો તમારા સદભાગ્ય. ભલા માણસ, આ તે કોઈ પરિસ્થિતિ છે, અરાજકતાની ચરમ સીમા છે બેન, અરાજકતાની, અને કોઈ સરકાર અને આ શું કામ છે? સરકાર નામે શૂન્યતા છે એમ કે તો ચાલે, કોઈ સરકાર ના મંત્રી ને કોઈને કઈ ટપકો પડતો નથી, ઈ ટપકો પડી ગયો અધિકારી હોય, ત્યાં બધામાં આ ખાલી ફીફા છે, આ કોઈ પાસે કઈ નથી, હવા ભરેલા ફુગ્ગા છે, એની પાસે પોતી કી કોઈ ઓળખ નથી, પોતી કી કોઈ ધાક નથી, પોતી કી કોઈ શાખ નથી. નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી મોદી ના નામે ચરી ખાય ને તરી ખાય છે અને એને કારણે આખું ગુજરાત મરી ખાય છે. તમે કહી રહ્યા છો કે આખું ગુજરાત મરી ખાય છે, પરંતુ જો વાસ્તવિકતા જોવામાં આવે અને ખાસ કરીને વડોદરાની વાસ્તવિકતા, કારણ કે આજે આખો દિવસ ત્યાં આગળ એક માતમનો માહોલ હતો અને ત્યાં બધા જ લોકો, કારણ કે ગઈકાલથી સતત આ જે ઘટના સામે આવી, દરેક બીજેપી ના નેતા એવું કહી રહ્યા છે કે જે પણ આની અંદર દોષી થશે તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ જે રીતે આ આખી ઘટનામાં કાર્યવાહીની વાત કરવામાં આવી તો ટિકિટ વાળાને પકડવામાં આવ્યો, જે ટિકિટ ઇસ્યુ કરે છે, મોરબી બ્રિજમાં પણ આ થયું હતું, ટિકિટ જે ઇસ્યુ કરતો હતો તેને પકડવામાં આવ્યો, બોટ જે ચલાવે છે તેને પકડવામાં આવ્યો, આ સિવાય જે અન્ય બીજા લોકો છે જે સામાન્ય માણસો છે તેમને પકડવામાં આવ્યા, પરંતુ જે મુખ્ય આરોપીઓ છે જે ખરેખર ભારતીય જનતા પાર્ટી સાથે વગ ધરાવે છે તેવા લોકોને હજી સુધી નથી પકડવામાં આવ્યા, ના તેમના નામ નાખવામાં આવ્યા છે. હવે આ પરિસ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ક્યાંક સરકાર ગઈકાલે હર્ષ સંઘવી ત્યાં ગયા હતા, ભૂપેન્દ્રભાઈ ગયા હતા, એવું કીધું કે અમે તરત એક્શન લઈશું, બતાડો દેખાડો એવો થઈ રહ્યો છે કે તરત એક્શન લઈ રહ્યા છે, પરંતુ એક્શનના નામે જોવા જઈએ ને તો સામાન્ય માણસ સિવાય કોઈ નથી પકડાતું. તો ગોપીબેન વાત પણ એ જ છે કે તમારી કરણી અને તમારી કથની આ બેમાં આસમાન જમીનનો ફેર છે. સરકાર ગમે તેટલું કે પ્રજાને ખબર છે, હવે આ લોકશાહીમાં અત્યારે મુસીબત શું છે, તમે મત આપી દો પછી લઈ લેવાની પાછી કઈ વ્યવસ્થા છે નહીં, 5 વર્ષ તમારે સહન કરે છૂટકો છે, અને અત્યારે કોરોનામાં આમ જ થયું ને અત્યારે આમ જ થઈ ગયું છે. તમારે ભારતીય જનતા પાર્ટી અને અરાજકતા બેની સાથે જીવતા શીખવી જવું પડશે, એવી સ્થિતિ છે. અરાજકતાને પણ તમારે સહન કરવી પડશે, અન્યથા એટલી મોટી અત્યારે વ્યવસ્થા છે ભારતીય જનતા પાર્ટી પાસે કે વિપક્ષ સામે શૂન્યતા છે, અવકાશ છે, વિપક્ષ સામે કઈ છે નહીં, બરાબર. તમારી અજરામર 3 ટર્મ થી સરકાર છે, હજી કદાચિત આવતા વર્ષ આવતી ચૂંટણીમાં તમે લોકસભામાં તો જીતશે જ જીતશે, તો મોદીના પ્રતાપે જીતવાના, પણ આગામી ચૂંટણીમાં કદાચ જો અત્યારે જે સિચ્યુએશન છે એવી રહી તો ભારતીય જનતા પાર્ટીને કોઈ હરાવી શકે એમ નથી. તો હું તમને એમ કહું, પ્રજા જયારે તમને ખોબલે ને ખોબલે મત આપે છે, તમારામાં એ પોતાની સલામતી ઈચ્છે છે, તો તમને શરમનો શેરડો, જેમ 23 અને 14 છોકરા આ તળાવમાં ડૂબી ગયા, એમાંના એકેય મંત્રીએ રાજીનામું ન આપ્યું ને, એને ખરેખર શરમના તળાવમાં ડૂબી જવું જોઈએ. તમે રાજી, હાલો બીજું કઈ નહીં, છોકરાને તમે કઈ છાંટ નાખીને જીવાડી ન શકો, તમે પરમાત્મા નથી, પણ તમારી નૈતિકતા ક્યાં હોય ગઈ, તમારી સંવેદનશીલતા ક્યાં હોય ગઈ, તમારી લાગણી શૂન્યતા કેમ થઈ ગઈ, તમે લાગણી ભીના કેમ નથી? રાજાનો ધર્મ શું છે? પ્રજાની પીડા એ રાજાની પીડા હોય છે, પ્રજાને ઊંઘ ના આવે રાજા સૂઈ ન શકવો જોઈએ, પ્રજા ભૂખી હોય રાજાને કોઈ દિવસ ઓડકાર ન આવવો જોઈએ, એનું નામ રાજા ને એનું નામ રામ રાજ્ય.
રામના નામે કેસરીઓ માહોલ ખરી કરીને ચિંચક ચિંચક કરવાથી રામરાજ્ય નથી થતું. રામરાજ્ય એટલે આદર્શ નો અમલ કરાવો, એ રામરાજ્ય છે. આદર્શ નો ખાલી આદેશ પેદા કરો નહીં, આદર્શ અપનાવો, એ રામરાજ્ય છે. હવે એ તો આમાં કઈ થયું નથી, આપણે બધા જાણીએ છીએ. ફીફા કાંડશે, ટાઈમ પાસ કરશે, 5-50 લાખ રૂપિયા આપી દીધા, હજી કોઈ દાતાઓને ઉભા કરશે. તમે જુઓ, ભારતીય જનતા પાર્ટી પાસે બધું મેકેનિઝમ છે. હજી કોઈ દાતાઓને ઉભા કરશે, છગન મગન, એ 2-5, 10-50 લાખ રૂપિયા જેને જરૂર હશે એને પૈસા આપી દેશે. પછી બિચારા મોરબીના જેમ પીડિત લોકો છે અત્યારે માવતરો, એને પૈસા તો મળી ગયા છે, પણ બાળુડા તો મળ્યા નથી, એના પરિવાર તો મળ્યા નથી. પરંતુ કરે શું? એટલે એ વલોપતા વલોપતા આમ જિંદગી કાઢશે. અને આનું કશું મેં થાય ને, આ આપણા અનુભવ કે છે કે આવું અત્યારે થયું છે. અને એટલે હું તમને કહું, ગઈકાલે મેં એક ટીવી ડિબેટમાં તો ત્યારે મેં કીધું કે આ અત્યારે ગુજરાતમાં મરસિયા ગાવાની સિઝન છે. મરસિયા કારણ શું છે? કુદરત સિવાય કોઈ સાંભળનારું નથી. તમારા કઈ છેડા આડતા હોય તો જુદી વાત છે, પણ તમે કોમન મેન હો તો તમારો રામ બચાવે તમને, બાકી તમારું કઈ નથી. બેન પારુલબેન ખખરની એક આવી મરસિયા જેવી લાગુ પડનારી પંક્તિ છે, ને મને તમે બોલવા દેજો. અત્યારે ગુજરાતની તમામ જનતા જેણે એના દીકરાઓ ખોયા છે, બાળુડાઓ ખોયા છે, એની આ વેદના છે, એની આ વાત છે. એ કે છે, શબ્દો તો પારુલબેન ના છે પણ લાગુ પડે છે બેન, કે એક અવાજે મરદા બોલ્યા શબ્દ ચંગા ચંગા, રાજ તમારા રામ રાજ્યમાં સબ વાહિની ગંગા. રાજ તમારા મહાન ખૂટા ને ખૂટા લક્ષણ ભારા, રાજ અમારા દાઢુ ખૂટા ખૂટા રોવણ હારા. રાજ તમારી ધગધગ ધૂળતી ચીમની પોરો માંગે, અને રાજ અમારી ચીમની ફૂટે ને ધડધડ છાતી ભાંગે. બેન આવી હાલત અત્યારે ગુજરાતની જનતાઓની થઈ રહી છે. અને કમનસીબે આ નિષ્ઠુર કે પથ્થર યુગી સરકાર જે છે એનામાં દયાનો છાંટો નથી. પૈસા ધોમ આપી દેવા અથવા તો કાર્યવાહીની વાતો કરવાની નહીં, તમે અહેસાસ કેમ નથી કરાવી શકતા પીડિત પરિવારોને કે અમે તમારા તમારા દીકરા થઈને જીવશું. બોલો, તમારી હવેની ઈચ્છા શું? જે કઈ થઈ ગયું થઈ ગયું. આ લોકોને ફાંસી આપીએ તો તમારા છોકરા જીવતા નહીં થાય, છતાં એને દેશું, જેની કડવી સજા એને પામવી જ જોઈએ. મને કાલે કોઈએ પૂછ્યું હતું કે રામ રાજ્યમાં આ સ્થિતિ હોય તો સજા શું હોય, તો બેન ગોપીબેન તમને કહું ને, આ સરકારને તમારા માધ્યમ થકી, નિર્ભય યુદ્ધ થકી હું કહેવા માંગુ છું કે તમારે રામ રાજ્ય સ્થાપવું હોય તો એ અયોધ્યાની અહીંયા આવીને બપોરે ગોકીરો કરવાની મંદિરે એટલી બધી જરૂર નથી. રામ રાજ્યમાં રાજા દશરથના હાથે ભૂલથી શ્રવણનું નિધન થયું, હત્યા થઈ, અને એના માવતરનો વલોપા સાંભળીને દશરથે કીધું મને હું પાપી છું. આવીને એને કીધું, કન્ફેસ કર્યું, પેલા તો એના માવતરની ભાગી ન જાય, હિટ એન્ડ રન નહીં, હત્યા કરી નાખી, ભૂલથી થઈ ગઈ, શબ્દવેધી બાણથી. તેના માવતર આવી રીતે રડ્યા. રાજા દશરથ પોતે જનક રાજા, અને એને કીધું જનકપુરી રાજાએ કે મેં હું તમારા પુત્રની હત્યાનો દોષી છું, તમે મને સજા ફરમાવો. તમે કયો તે સજા હું અત્યારે ભોગવવા તૈયાર છું? રાજા હોવા છતાં સામાન્ય ગરીબ જેને કહે શ્રવણના માવતર તો પાછા અંધ હતા બિચારા. તો એને કીધું, તો ઓલા એના માવતરે કીધું કે મારે તમને આમ દંડ કઈ નથી દેવો, પણ એક મારા પુત્રને તમે ગુમાવ્યો, અમે ગુમાવ્યો, તમે એને હણી લીધો છે, તો હું તમને એક માવતર તરીકે શ્રાપ આપું છું. એ તે દિવસનો શ્રાપ શબ્દ છે, આજે એનો કાયદો નામનો શબ્દ હોવો જોઈએ. અને એ શ્રાપ શું આપ્યો એને, કે જેમ હું મારા પુત્રના વિયોગે વલવલીને અમે એ બંને પછી ત્યાં પ્રાણ ત્યાગ્યા, જેમ અમે અમારા પુત્રના વિયોગે પ્રાણ ત્યાગીએ છીએ, એમ હે દશરથ રાજા જનક, તમે 4-4 પુત્રો હોવા છતાં તમારે મરણ સમયે પાણીનો ટીપું પાવાય તમારે ત્યાં એક પણ પુત્ર હાજર નહીં હોય, અને તમે પુત્રના વિયોગે તડફડી તડફડીને મરશો. એ તે દિવસે એને શ્રાપ આપ્યો હતો, એ શ્રાપ તો થયો આપણે બધું જાણીએ છીએ, પણ આજના કિસ્સામાં રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈ પટેલ થી માંડીને ગૃહમંત્રી હર્ષસિંહ સુધીના આ બધા જ મસાળ સ્વસાને જવું જોઈએ અને કન્ફેસ કરવું જોઈએ, રોતા કકળતા એના માવતરને, અમારી ભૂલ થઈ છે ભગવાન, ગુજરાતની, હે ગુજરાતની જનતા, જે તમે મને મત આપીને મોટા કર્યા છે, અમારી ભૂલ થઈ છે, અમે કબૂલ કરીએ છીએ, અમે બહુ ઊણા ઉતર્યા છીએ, હવે તમે કયો અમે શું કરીએ, અમે રાજીનામું આપી દઈએ? તમે કહો એટલે 1 સેકન્ડ ન થાય રાજીનામું આપતા. તમે કહો અમે અપરાધી ઓળખ સખ્તમાં સખ્ત કાનૂનમાં સજા તમે કેમ અપાવીએ? તમે અમારી સાથે રહી અમે એની વ્યવસ્થા કરી દઈએ. તમે કહો તમારા જે બાળુડા તમે ગુમાવ્યા છે તેનું ભવિષ્ય અને તમારું પણ ભવિષ્ય અમે તમારા દીકરા થઈને ઉભા રહીશું, કેમ ભાઈ કરી નથી શકતા?
એવું કહો તો હજી માણસ ને માનવામાં આવે કે ભાઈ જે બનવા કાળ બની ગયું છે તો સરકારે પછી બાકીની વ્યવસ્થા તો કરી, અને એટલું જ નહીં ત્યાં એને શપથ ગ્રહણ કરવું જોઈએ. આજ પછી આવી કોઈ પણ દુર્ઘટનામાં જે માનવ ઓલી જેને કહેવાય ક્ષતિ એ ભૂલ નહીં રહે એની અમે તમને ગેરંટી આપીએ. કુદરત ને ન પહોંચી શકાય, ભૂકંપ આવી શકે, વીજળી ત્રાટકી શકે, પથ્થર માંથી જમીન ખસી જાય, આ બધું શક્ય છે, એ કઈ સરકાર રોકી ન શકે. પણ માનવ સર્જિત હોનાર તમે નહીં જ થવા દઈએ એવું શપથ તમે કેમ ન લઈ શકો? એટલે જ હું બેન તમને કહું છું કે આ બધી લીપાપોથી થઈ રહી છે, અને કુદરત ગુજરાતના દુર્ભાગ્ય છે કે વિપક્ષ નામે કાંઈ છે નહીં. અને છે તો બિચારા એ તો પછી જેમ આજે એને શું કર્યું, તળાવની કાંઠે જઈને સાગડી રાખીને એની બધી પ્રાર્થના સભા રાખીને એનું કાંઈ આવે એમ નથી સાહેબ, એ તો ફોટોજેનિક વાતો છે, ઠીક છે, પણ પ્રજાની પાસે કોઈ વિકલ્પ નથી. એટલે સહન કરવી પડે સરકારને, એ હાલત છે તો બહુ ખતરનાક કહેવાય બેન. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા, આપે આપની વાત કહી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન, નમસ્કાર. તો આ હતા જગદીશ મહેતા સર, જેમનું કહેવું છે કે ક્યાંય વિપક્ષ નથી કે જે સત્તા પક્ષની સામે બોલી શકે, અને સાથે સાથે જે રીતે આ બાળકોના મૃત્યુ થયા છે અને ખાસ કરીને જે કેસ થયો છે અને તંત્ર જે રીતે આ બાળકોની મૃત્યુ બાદ જે કાર્યવાહી કરવી જોઈએ તે કાર્યવાહી નથી કરી રહી, અને આજે કદાચ સવાલ પણ એ જ ઉભો થઈ રહ્યો છે કે જે લોકોના નામ આમાં એફઆઈઆરમાં હોવા જોઈએ તે લોકોના નામ આમાં એફઆઈઆરમાં પણ નથી. એટલે આશા નથી એ લોકોને, એ માતા પિતાને, કે તેમના જે બાળકોના ગુનેગાર છે તેમને સજા મળશે કે નહીં. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.